દૂધની ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગત એકત્રીસ જુલાઈના રાત્રિના સાડા ત્રણ વાગ્યાની આસપાસ બેકરી પાસે તસ્કરો ત્રાટક્યા હતા મોપેડ પર આવેલા બે ઇસ્મો બેકરી પર રાખવામાં આવેલા ચાર કેરેટ દૂધ અને એક કેરેટ દહીં મળી કુલ પાંચ હજાર ચારસો છવ્વીસ રૂપિયાની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા સવારે બેકરી પર આવી દુકાન માલિકે તપાસ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ આસપાસ લાગેલા સીસીટીવીમાં ફૂટેજ તપાસ્યા તો રાત્રિના સાડા ત્રણ વાગે ચોર આવ્યા હોવાનું દેખાયું સીસીટીવીમાં જોઈ શકાય છે કે તસ્કરો એક પછી એક કેરેટ ઉઠાવતા રહ્યા પોલીસનો ડર જ ન હોય આવે છે ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં વહેલી સવારે રત્ન કલાકારો અટવાઈ પડ્યા કતારગામમાં ટ્રાફિક એટલી હાદે થયો કે વાહનોની લાંબી કતારો લાગી વહેલી સવારે ઘરેથી નીકળેલા આ વાહન ચાલકોને ખબર નહોતી કે કતારગામ નજીક તેઓ અટવાઈ જશે કતારગામના આશ્રમ પાસે થયેલા ટ્રાફિક જામમાં કેટલાય રત્ન કલાકારો ફસાયા સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ટ્રાફિક જામ થતા નોકરી ધંધે જતા લોકો અટવાઈ પડ્યા વાહનનો ખડકલો થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અધુરામાં પૂરું અહીં ટ્રાફિક પોલીસનું એક પણ જવાન નહીં હોવાથી લોકો વધુ અકળાયા

સાબરકાંઠામાં કોડિયાવાડાના ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો અહીંની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપત થતા ઓડિટર દ્વારા તપાસ તપાસ કરવામાં આવી પરંતુ સંતોષકારક ન થઈ થઈ હોવાથી ગ્રામજનોએ એકત્ર વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં ગામના પશુપાલકો મહિલાઓ અને પુરુષો શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા જ્યાં પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો અને યોગ્ય તપાસની માંગ સાથે કલેક્ટર તથા રજીસ્ટ્રાર આવેદનપત્ર પાઠવ્યું સાતમી જોશિયારાએ દૂધ મંડળીમાં બે દિવસ તપાસ કરી જેને લઈને ગ્રામજનોએ અસંતોષ વ્યક્ત કર્યો અને તટસ્થ તપાસ કરી ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરવા માંગ કરાય આગામી સમયમાં જો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે બોટાદ કેમિકલ કાર્ડમાં એમોસ કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સકંજો कसा છે એસઆઈટીએ ચારેય ડિરેક્ટરોના નિવાસસ્થાને આધરી વહેલી સવારે એમોસ કંપનીની માલિક અને ડિરેક્ટરના ઘરે પોલીસની તપાસની ટીમો પહોંચી મુખ્ય માલિક સમીર પટેલ અને રજીત ચોક્સીને એસઆઈટીની ટીમ સમક્ષ હાજર થવા સમન સપાયું છતાં તેઓ દ્વારા હાજર ન હતા તેઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બજાવી છે એસઆઈટીના સભ્યોએ અલગ અલગ ટીમ બનાવી એમોસ કંપનીના ચારેય સંચાલકો સમીર પટેલ પંકજ પટેલ ચંદુ પટેલ અને રજીત ચોક્સીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું પોલીસના પ્રાથમિક તપાસમાં બોડકદેવમાં રહેતા સમીર પટેલ ઘરમાં ન હતા પોલીસે પરિવાર સભ્યની પૂછપરછ કરી સમીર પટેલના ઘરે હાજર થવા નોટિસ બજાવી હતી સમીર પટેલ હાલ ફરાર જાહેર કરાયો છે આ ઉપરાંત પંકજ પટેલ અને ચંદુ પટેલ બંને મોટી ઉંમરના હોવાનું બહાર આવ્યું હતું પોલીસ બંનેની પૂછપરછ કરીને નીકળી ગઈ હતી તેમજ સમન્સ આપી ડોક્યુમેન્ટ સાથે હાજર થવા જણાવ્યું હતું

જેમાં પુણાના પીએસઆઈ જગદીપસિંહ રાજપૂત અને તેનો ખાનગી માણસ દોઢ લાખ લાંચ લેતા પકડાયા છે થોડા દિવસ પહેલા દારૂના એક કેસમાં ટ્રાવેલ્સના માલિકનું નામ નહીં લખવા માટે પીએસઆઈએ કુલ પાંચ લાખની લાંચ માંગી હતી જેમાં છેવટે ત્રણ લાખમાં સેટિંગ થયું અગાઉ એક લાખ સિત્તેર હજારની લાંચ લઈ લીધા બાદ બાકીના એક ત્રીસ લાખ રૂપિયા લેતી વખતે એસીબીએ પીએસઆઈ અને તેના ખાનગી માણસ જિયાઉદ્દીન સૈયદને રંગે હાથ પકડી પાડ્યા એક તરફ સરકાર દારૂબંધી કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ પોલીસ અધિકારીઓ છે આ રીતે દારૂના કેસમાં લાંચ લઈને સેટિંગ પાડતા ખુલ્લા પડી રહ્યા છે આયોજનબદ્ધ શહેરી વિકાસ